नमस्कार मित्रों, हूँ काजल रामाणी, आपनु स्वागत करू छू मारी चैनल मा। तो चालो शुरू करिए आज नी स्टोरी। नॉर्मल डिलीवरी नु बिल चूकवीने ऋषभ अने रीमा उभा थया। विदाय थता पहला मिठाई नु एक मोटू बॉक्स टेबल पर मुकीने बोलिया, साहेब बहु प्रेम थी मिठाई आपीए छीए, जरूर खाजो अने अमारी दीकरी उपर आशीर्वाद नो वरसाद वरसावजो। रीमानी आ प्रथम प्रसूति हती। पुत्री जन्मोथी पति पत्नी बन्ने खरेखर खूब ज आनंदमां हता। ए लोकोने गया पछी मैं बॉक्स खोल्यू, अंदर काजू कतरी हती। मैं एक पीस मोढ़ामां मूकी दीधो अने तेनी मिठास मोढ़ामां घोळाई रही हती। एटलामां ज लीला बहेने कह्युं, नेक्स्ट पेशंट। लीला बेन हवे पछीना पेशंटने अंदर आवा देता पहला धीमा अवाजमां मने माहिती आपी, साहेब हवे जे आवे छे साव गरीब छे, थोड़ेक दूर फ्लेट्स बंधाय छे त्यां मजूरी करे छे, 7 મહિનાથી કામ બંધ છે, કમાણી પણ બંધ છે, બિલ્ડર થોડો ઘણો પગાર આપે છે, એમાં લોકો એક ટંક જમે છે, હું ત્યાંથી પસાર થાઉં છું એટલે મને ઓળખે છે, એ બાઈનું નામ સવિતા છે, એ મને 3 દિવસથી પૂછતી હતી કે તમારા સાહેબની ફી કેટલી હોય છે, મેં તેને કીધું કે હું સાહેબને વાત કરીશ, તારી પાસેથી ઓછા પૈસા લેશે, એમને મોકલું અંદર? મારી જીભ ઉપર કાજુ કતરીની મીઠાશ પસરેલી હતી, મેં કહી દીધું હા તેને મોકલી આપો, આપણે 1 રૂપિયો પણ નહીં લઈએ, કોરોના મારથી જે મરી ગયા એ તો છૂટી ગયા, પણ જે જીવી ગયા છે તેમની હાલત વર્ણવી શકાય તેમ નથી, દર અઠવાડિયે 5-7 પેશન્ટ ફી લીધા વગરના લેવા પડે છે, આવું કરવામાં મને જરા પણ કચવાટ થતો નથી, ડોક્ટરો બીજું તો શું કરી શકવાના? સવિતા અને તેનો પતિ કન્સલ્ટિંગ રૂમમાં દાખલ થયા, સાથે 3-1 વર્ષની તેમની નાની સોહેલી દીકરી હતી। સરકારી દવાખાનાથી ટેવાયેલા આ ગરીબ પતિ પત્ની પ્રાઇવેટ ક્લિનિકમાં પગ મૂકતામાં પણ સંકોચાઈ ગયા। સોફામાં બેસવા માટે પૂરતી જગ્યા હોવા છતાં ઓછામાં ઓછી જગ્યા રોકાઈ એવી રીતે બેસી ગયા। હું સવિતાના કેસ પેપર લખવામાં ડૂબી ગયો। સવિતાની મુશ્કેલી મોટી હતી પણ સારવારથી મટી જાય તેવી હતી। હું તેની તપાસ અને તેને આપવા માટેની ફ્રી સેમ્પલની ટેબ્લેટ શોધવામાં વ્યસ્ત હતો। એ દરમિયાન મારી આંખના ખૂણામાંથી મને તેમની 3 વર્ષની નાની દીકરીની હરકત જોવા મળી। સામાન્ય રીતે નાના બાળકો ગોળ મોટર ભરેલા ગાલવાળા અને ઉચકી લેવાનું મન થાય ને તેવા હોય છે, પણ આ ઢીંગલી એવી લાગતી નહોતી। ગંદુ થીંગડાવાળું ફ્રોક, ધૂળથી ખડરાયેલા એના હાથ પગ, ઉઘાડા પગ, કુપોષણથી કરમાઈ ગયેલો ચહેરો, ઉપસી આવેલા હાડકા અને લોહીની ઉણપની લીધે ફીકી લાગતી આંખો, મહાત્મા ગાંધી જેમને છેવાડાનો પરિવાર કહી શકે એવું આ 3 જણાનું કુટુંબ હતું। એ ઢીંગલી ગરીબની દીકરી હતી પણ આખરે તો નાની બાળકી જ હતી ને, તેને બાપડીને શિષ્ટાચારની કેટલી સમજ હોય। એ થોડી થોડી વારે મારા ટેબલ પાસે દોડી આવતી અને ત્યાં પડેલા મીઠાઈના બોક્સને હાથ લગાડીને ચાલી જતી હતી। આ બધું હું જોતો હતો પણ કાંઈ બોલતો નહીં। તેની હિંમત ખુલતી ગઈ, હવે તેણે બોક્સનું ઢાંકણું ખોલવાનો પ્રયત્ન શરૂ કર્યો। ઢાંકણું ઉઘડી ગયું, કાજુ કતરીનો ઢગલો જોઈને એ બાપડી ડઘાઈ ગઈ, તેની આંખોમાં ઈચ્છા તરી આવી, તેનો બાપ તેને હાથ પકડીને ખેંચવા લાગ્યો, મેં તેને અટકાવ્યો। બોક્સમાંથી એક કાજુ કતરીનું ચકસું ઉઠાવીને દીકરીના હાથમાં મૂકી દીધું, એ મારી પાસે જોઈ રહી। મેં કહ્યું, બેટા એ ખાઈ લે, એ તારા માટે જ છે, તો પણ એ ઊભી જ રહી। મેં તેના બાપને પૂછ્યું, આ કેમ ખાતી નથી, મારાથી ડરતી હોય ને એવું લાગે છે, તમે તેને સમજાવો તો જ એ ખાશે। સૌજીનો અવાજ રૂંધાઈ ગયો, એ માંડ માંડ આટલું બોલી શક્યો, સાહેબ અમારા છોકરા કોઈથી ન ડરે, મારી દીકરી એટલા માટે નથી ખાતી કે તેને ખબર નથી કે આ શું છે, તેની વાત જવા દો, અમે પણ આજે પહેલી વાર। સૌજીના આંસુ તેમના અવાજને ગળી ગયા। સાચું કહું છું કે હું આખી આખો ધ્રુજી ગયો હતો। આવા દ્રશ્યો મેં જિંદગીમાં અનેક વાર જોયા છે પણ આ દ્રશ્ય કંઈક જુદું જ હતું। 3 વર્ષનું બાળ હાડપિંજર કંઈક દિવસોની ક્ષુદ્ધા ખંગરીને ઊભું હતું, તેના હાથમાં બ્રાન્ડેડ મીઠાઈ હતી અને તેને ખબર નહોતી કે આનું શું કરવું, મારી બુદ્ધિ કામ નહોતી કરતી,
હૃદયમાં એક જોરદાર ઉછાળો આવ્યો અને મેં કાજુ કતરીનું આખું આખું બોક્સ સૌજીના હાથમાં પકડાવી દીધું। મારે વધારે રડવું ન હતું માટે મેં તરત જ તેમને રવાના કરી દીધા। સ્ટાફને કહ્યું નેક્સ્ટ પેશન્ટ અને હું મોબાઈલ પર એક નંબર જોડવા લાગ્યો। મારા એક ડોક્ટર મિત્રોની સાથે મેં વાત શરૂ કરી। હમણાં જ બની ગયેલી ઘટનાનું વર્ણન કરીને મેં તેને કહ્યું આ વર્ષે વધુ કંઈ નથી કરું, 5,000 રૂપિયા મારા ને 5,000 રૂપિયા તારા ગણી લઉં છું, વધારે નહીં તો 50 એક છેવાડાના પરિવારમાં મીઠાઈઓ વેચીશું। આ વાત ચાલતી હતી ત્યાં જ એક શીખ કપલ આવીને ગોઠવાઈ ગયું હતું। હું એમને કંઈ પૂછું તે પહેલાં જ સરદારજીની પત્નીએ તેના પતિને કોણીનો ઠોસો મારીને પંજાબી ભાષામાં કશુંક કહ્યું। દાઢી મૂછ અને પાઘડીમાં સિંહની જેવા શોભતા એક કરડા પુરુષના ગળામાંથી કૂણો અવાજ નીકળ્યો। સાબ હમને આપકી બાત સુન લી હે, હર સાલ દિવાલી પર અમૃતસર જાતે હે, ઇસ સાલ નહીં જા પાએંગે। આટલું કહીને તેણે ખિસ્સામાંથી કરન્સી નોટોથી ફૂલેલું પાકીટ બહાર કાઢ્યું, અંદરથી ડ્રાઇવિંગ લાયસન્સ અને બીજા 2-3 કાર્ડ્સ રાખી લીધા અને પાકીટ ટેબલ પર મૂકી દીધું। પછી તેણે કહ્યું ડાક્ટર સાબ અબ મેરે પાસ 1 રૂપિયા ભી નહીં હે, આપકી ફીસ અગલી બાર આયેંગે તબ ચુકાયેંગે। શીખ રેજિમેન્ટ શત્રુઓને મારે છે એ તો હું જાણતો હતો, પણ આજે સોલ્જરની બનેલી આ શીખ રેજિમેન્ટે મને ઘાયલ કરી દીધો। શીખ કપલ ગયું અને એક સિંધી કપલ આવ્યું। એકાદ વર્ષ પહેલાં જ કરાચી છોડીને પિસુમલ પંજવાણી પોતાની પત્ની અને બાળકોને લઈને કાયમ માટે ભારતમાં આવી ગયા હતા। મારી પાસે નિયમિતપણે સારવાર માટે આવતા હતા। 1 મહિના પહેલાં જ મેં વિમલા પંજવાણીનું ઓપરેશન કર્યું હતું। બિલ ચૂકવતી વખતે પિસુમલે ભારે ચીકરાશ કરી હતી। બિલની રકમમાંથી 20,000 બાકી રાખીને ગયા હતા। આજે મેં કડક ઉઘરાણી માટેનો અવાજ કર્યો હતો, એસા નહીં ચલેગા, થોડા મેં માફ કરતા હું, થોડા આપ દે દો। પિસુમલે 500-500ની સીલબંધ થોકડી ટેબલ પર મૂકી દીધી। મને આશ્ચર્ય થયું કારણ કે થોકડી તો 50,000 રૂપિયાની હતી। હું કંઈ પૂછું એ પહેલાં જ પિસુમલ બોલી ઉઠ્યા, રખલો સાબ ના મત બોલના, મેં તો ઘર સે નીકળા તબ પક્કા ઠાનકર નીકળા થા કે આપકો 5,000 સે જ્યાદા 1 પૈસા ભી નહીં દૂંગા। એ રૂપિયા તો બિઝનેસ કે લીએ પાસ મેં રખ્યા થે, લેકિન અભી અભી વો સરદારજી કો બહાર નિકલતે હુએ દેખા, ઉનકી આંખો મેં આંસુ થે, જિંદગી મેં પહેલી બાર મેને શેર કો રોતે હુએ દેખા। વજહ પૂછી તબ ઉસને બતાયા, આપ તો કબ હમે એસી બાતે બતાતે હો। એ પછી હું મારા લેણા રૂપિયાની નરમ ઉઘરાણી પણ ન કરી શક્યો। પિસુમલ 50,000 આપી ગયો અને મારી આંખોમાંથી 5,00,000 રૂપિયા આના આંસુ ખેરવી ગયો। એ સાંજનો 1.5 કલાકનો સમય કાજુ કતરી કરતા પણ વધારે મીઠો બની ગયો। લોગ આતે ગયે, કારવા બનતા ગયા, ફંડ વધતું ગયું, એટલે મારી યોજના પણ વિસ્તરતી ગઈ। 50 પરિવારોને બદલે દૂર દૂરના અભાવગ્રસ્ત વિસ્તારોમાં વનવાસી, 11 ખારાપાટ વિસ્તારમાં રહેતા ગરીબ લોકો અને મજૂર વર્ગ, આ બધા જ માટે માત્ર મીઠાઈ વિતરણનું કામ જ નહીં, કોરોના સામે તેમની ઇમ્યુનિટી વધે તેવા ધાન્ય, કઠોળ, મિલ્ક પાવડર અને શરીર શુદ્ધિ માટે સાબુ, નેમકિન્સ અને ટોવેલ્સની વેચણી કરવાનું પણ વિચારી રહ્યા છે। જેમની પાસે આંખો છે એ આંખોમાં વિનાશ છે, જેમની પાસે પરાયા લોકો માટે લાગણીથી ધબકતું હૃદય છે, જેમનું ખિસ્સું ભરેલું છે એમાં થોડાક રૂપિયા ગરીબો માટે પણ છે, એમને મારે એટલું જ કહેવું છે કે પુણ્ય કમાવવા માટેની બુકિંગ વિન્ડો હજુ ખુલ્લી જ છે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો। આભાર।